નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચપીએન ટીવી ન્યૂઝ, હું છું પાયલ બાંભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર રાજકોટથી. રાજકોટમાં પકડાયેલ સોની બજારમાં બંગાળી કારીગરો આતંકી સંગઠન સાથે સાતગાંઠ જણાતા અંજાર શહેરમાં કામ કરતા બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવા આમ આદમી પાર્ટી દ્વારા અંજાર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 3 દિવસ અગાઉ એટીએસ દ્વારા રાજકોટ શહેર સોની બજારમાં કાર્યરત બંગાળી કારીગરોનું આતંકી સંગઠનો સાથે સાતગાંઠ ધરાવતા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કચ્છ પણ અતિ સંવેદનશીલ વિસ્તાર છે, જે પાકિસ્તાની બોર્ડરને અડીને આવેલ છે. અહીં દરિયાકાંઠે અવારનવાર ડ્રગ્સના પેકેટ છાસવારે મળતા હોય છે, તેમજ અવારનવાર પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓ પણ પકડાતા હોય છે. ત્યારે અંજાર શહેર આમ આદમી પાર્ટી સંવેદનશીલ મુદ્દાની અતિ ગંભીરતા જોઈ આજરોજ પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંજાર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અંદાજે 300 ઉપરાંત બંગાળી કારીગરો સોની કામ કરી રહ્યા છે. ત્યારે જે વેપારી ભાઈઓએ તેમને પોતાના કામ પર રાખેલ છે તેમનું પોલીસ વેરિફિકેશન તેમજ નોન ક્રિમિનલ દાખલો અંજાર પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો છે કે કેમ, બંગાળી કારીગરોનો ગુનાઈ ઇતિહાસ તપાસ્યો છે કે કેમ, જો તપાસમાં આતંકી પ્રવૃત્તિ સાથે સાંઠગાંઠ હોય તો જવાબદાર કોણ, તેમજ અંજાર શહેરમાં વેચાતું સોનું લેબોરેટરીમાં તે ટેસ્ટિંગ થાય છે કે કેમ, જોઈ થાય તો તેનું સર્ટિફિકેટ ગ્રાહકને આપવામાં આવે છે કે તેમ, તેવી રજૂઆત આવેદનપત્ર દ્વારા કરવામાં આવેલ હતી. આમ આદમી પાર્ટી વતીથી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ TD દેવરિયા, મહામંત્રી નિલેશ મહેતા, અંજાર શહેર પ્રમુખ હિતેશ સોની, જીતેન્દ્ર ચોટારા, રાજેશ છાંગા, હિરેન સોરઠિયા, સામજી આહિર, વાઘમારે, કૃષ્ણાબેન આહિર, સોનુબેન હાલે પોત્રા, પ્રદીપ ગઢવી, ભીખાભાઈ ઠાકોર, અશ્વિનનાથ, હરેન્દ્ર પંડ્યા, નરેન્દ્ર દવે દ્વારા પ્રાંત અધિકારીશ્રી તેમજ અંજાર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, HBN TV ન્યૂઝ, રાજકોટ.